ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર સમગ્ર રાજ્યમાં બંધનું એલાન અને સીએમ પટેલનો મહત્વનો નિર્ણય પેટ્રોલ ડીઝલ બંધ અને મોદી સરકારે મૂક્યો પ્રતિબંધ જાણો નહીતર થશે 5000 નો દંડ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો કે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ મોદી સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ અને ફેસબુકના કામકાજ પર નારાજગી વ્યક્ત કરી છે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કંપનીઓને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંઈ પણ પોસ્ટ કરવું સ્વીકાર્ય નથી કંપનીઓએ તેની જવાબદારી નિભાવવી પડશે એવો જોવું પડશે કે તેના પ્લેટફોર્મ પર કેવા પ્રકારની સામગ્રી પોસ્ટ થઈ રહી છે અને કોના દ્વારા પોસ્ટ કરવામાં આવી રહી છે ત્યારબાદ ગુજરાતમાં પટેલ સરકારની મોટી જાહેરાત ગુજરાતમાં વધુ 2 મહાનગરપાલિકા જાહેરાત કરાઈ છે પોરબંદર છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે આ પહેલા વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 7 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી જેમાં નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણનો સમાવેશ થાય છે હવે કુલ 17 જેટલી મહાનગરપાલિકા બનશે ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વનો નિર્ણય કોકલિયર ઈ પ્લાન્ટની જરૂર ધરાવતા બાળકો માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે સરકાર તરફથી વધુ એકવાર વિનામૂલ્યે કોકલિયર ઈ પ્લાન્ટ કરેલું હશે તેવા બાળકને બીજી વાર ઈ પ્લાન્ટ કરતી વખતે હવે માત્ર 10% જ ફાળો આપવાનો રહેશે સરકારી સહાય વગર કરેલા ઈ પ્લાન્ટ કેસમાં જો આવક 4 લાખ રૂપિયાથી ઓછી હશે તો 10% જ ફાળો લેવાશે જો બાળક નાનપણથી બોલવામાં સાંભળવામાં સક્ષમ નથી તેના માટે આ સારવાર આશીર્વાદ સમાન છે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય અને મળશે મોટો લાભ લાંબા સમયથી શિક્ષકોની ઓપીએસની માંગને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્યના ગૃહમંત્રી સાથે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના આગેવાનોએ બેઠક યોજી હતી આગામી લોકસભા પહેલા સરકાર આ મહત્વનો નિર્ણય શિક્ષકો માટે લઈ શકે ગૃહમંત્રીએ બેઠકમાં આગેવાનોને તેની માંગણીને લઈને હૈયાધારણા આપી છે કે 2005 પહેલાના શિક્ષકોને પણ હવે લાભ મળી શકે છે હવે મોદી સરકારે મૂક્યો પ્રતિબંધ કેન્દ્ર સરકારે જમાતે ઇસ્લામી સંગઠન પર પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ એકાઉન્ટ પર લખ્યું છે આતંકવાદ અને અલગાવવાદ વિરોધમાં પીએમ મોદીની ઝીરો ટોલરન્સની નીતિને આગળ વધારવા માટે ભારત સરકારે જમ્મુ કાશ્મીર સ્થિત આ સંગઠન પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો છે રાષ્ટ્રની સુરક્ષા અને અખંડતા વિરુદ્ધ આતંકવાદી વિરોધી પ્રવૃત્તિ ચલાવવા બદલ જમાતે ઇસ્લામી પરનો પ્રતિબંધ વધારાયો છે અહીં રાજ્યમાં 2 દિવસ બંધનું એલાન રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર એસોસિએશને રાજ્યમાં વેટ ઘટાડવાની માંગણી સાથે ફરી એકવાર હડતાલની જાહેરાત કરી છે એસોસિએશને 2 દિવસ હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે જેના કારણે સમગ્ર રાજસ્થાનમાં તમામ પેટ્રોલ પંપ 11 અને 12 માર્ચ સુધી 2 દિવસ બંધ રહેશે આ સમયગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ રહેશે નહીં આ હડતાલના એલાન બાદ આજે રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી હતી નહીંતર થશે 5000 રૂપિયાનો દંડ ગરમીની સિઝન પહેલા બેંગલુરુમાં પાણીની સમસ્યા સર્જાય છે જો કોઈ વ્યક્તિ કાર ધોતા બાગકામ કરતા બાંધકામ કરતા રસ્તાનું નિર્માણ અથવા પાણીના ફુવારાનો ઉપયોગ કરતો જોવા મળશે તો તેની સામે તંત્ર કડક કાર્યવાહી કરવાનો આદેશ જારી કર્યો છે આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે શહેરમાં પાણીના ટેન્કર મંગાવવા છતાં પાણીની તંગી દૂર થઈ નથી રહી